नमस्कार। कोस्टी अकाउंटिंग नी अंदर आपणे परोक्ष के शिरोपरी खर्च कई रीते फाळवणी करवामां आवे ए चेप्टरना दाखला आपणे करता आव्या छे। आजे छेल्लो दाखलो पुनरावर्तित पद्धति एक नो एक सेवा विभाग नो खर्च वारंवार फाळवी अने ज्यां सुधी सेवा विभाग नो खर्च जीरो न थाय त्यां सुधी फाळवणी करवी पड़े। एक ना एक खर्चनी वारंवार फाळवणी थाय तेने पुनरावर्तित खर्चनी फाळवणी तरीके ओळखाय छे। आवो एक दाखलो तमने आपेलो छे स्वाध्यायमां 11। हालो तो रकम खाली टूंकी ज आपेली छे ते जोई लईए। मनीष एंजीनियरिंग कंपनी ने 3 उत्पादन केंद्र 2 सेवा केंद्र 3 उत्पादन विभाग ए बी सी अने 2 सेवा केंद्रो रहेला छे। उत्पादन केंद्र ए बी सी सेवा केंद्र आपने नीचे पत्र। हवे यांत्रिक कलाक जुदा जुदा विभाग में क्या विभाग में केटला कलाक काम थाय छे ई तमने कलाक में आपेला छे। आगळ सेवा खाता नो लाभ नीचे मुजब मळे छे। सेवा विभाग नो जे कुल खर्च थाय एनी फाळवणी कई रीते करवी ते वात। डी विभाग नो खर्च जे फाळवानो छे ए बी सी अने ई ડી વિભાગના ખર્ચ અત્યાર સુધી આપણે શું આવતું સેવા વિભાગનો ખર્ચ માત્ર ઉત્પાદન વિભાગમાં ફાળવ્યો। હવે અહીંયા ડી નો ખર્ચ એ બી સી અને ઈ ને ફાળવ્યો, પાછું ઈ નો ખર્ચ એ બી સી અને ડી ને, તો પાછો ડી માં ટોટલ આવશે, તો ફરી વખત ડી નો ખર્ચ એ બી સી અને ઈ, પાછો ઈ માં જવાબ પડશે ઈ નો। આમ વારંવાર જ્યાં સુધી આ બંનેમાં કિંમત ઝીરો ન થાય ત્યાં સુધી આ બંનેના ખર્ચની ફાળવણી ક્રમશઃ કરતી જવું। આગળ સેવા વિભાગના ખર્ચની ફાળવણી પુનરાવર્તિત પદ્ધતિએ કરવાની છે। મેં અહીંયા લખ્યું પુનરાવર્તિત પદ્ધતિ એટલે શું, એકના એક ખર્ચ વારંવાર ફાળવવા ગણતરી કરવાની છે। દરેક વિભાગનો યાંત્રિક કલાક દર છે, ઉત્પાદન વિભાગનો જ કલાક દર મળશે, કુલ ખર્ચ છેલ્લે જે આવે તેના છેદમાં યાંત્રિક કલાકો એટલે આપણે યાંત્રિક કલાક દર છે। બીજું જો એક વસ્તુનો માલ સામાન ખર્ચ ઈ આપણે હવે ખાસ કઈ ગણતરી કરવી નથી, આપણે માત્ર પુનરાવર્તિત પદ્ધતિ સુધી દાખલો કરવો છે। હાલો તો યાંત્રિક કલાક દર આપણે મેળવી જવાબ લાવવો છે, કરીએ ક્રમશઃ ગણતરી। હાલો તો રકમની અંદર તમને ત્રણેય વિભાગના ખર્ચ આપેલા છે, ત્રણેય વિભાગના ખર્ચ તમને કુલ આપી દીધા, કુલ ખર્ચ સોરી ચારે વિભાગ આપેલ છે। પ્રથમ કેટલા કીધા 1380, અહીંયા કેટલા કીધા 2190, અહીંયા કેટલા કીધા 1290, અને ડી વિભાગના નીચે આપેલા છે સેવા વિભાગ તમને 630 અને 510। હાલો આ તમને ખર્ચ આપેલા છે, હવે આપણે આની ક્રમશઃ ફાળવણી કરી ખર્ચ મળી ગયા। પુનરાવર્તિત પદ્ધતિ પ્રમાણે પહેલા ડી નો ખર્ચ ફાળવશું, ડી ના ખર્ચની ફાળવણી લખાય સેવા વિભાગ ડી ની, ડી ના ખર્ચની ફાળવણી। હાલો ફાળવણી માટે પ્રમાણ આપી દીધું છે તમને નીચેના પર 30%, 40%, 20% અને 10%। 30, 40, 20 અને 10% સૂચના મુજબ અહીંયા કરી દેવાના માઇનસ, કારણ કે તે વિભાગના ખર્ચની ફાળવણી કરીએ છીએ। હાલો 630 ના 30% એ વિભાગમાં આપવાના, 630 ના 30% એ વિભાગને ફાળવવા, 630 ગુણ્યા 30% એટલે 189 રૂપિયા। હવે ત્યાર પછી આગળ ક્રમશઃ 630 ના 40% લેખે રકમ કરજો એટલે 252 રૂપિયા, 252 રૂપિયા। 630 ના 20% સી વિભાગમાં આવશે 126 રૂપિયા। જો પોઈન્ટ પછી અંક આવે છે પણ હું જો 5 કરતા વધુ કિંમત હોય તો આપણે એમાં પ્લસ 1 અંક કરી દઈશું, ઓછી કિંમત હોય તો આપણે
पांच करता पॉइंट पची नो अंक ओछो तो એટલે કે રાઉન્ડ ફિગર માં અંક આયા લખો હાલો ત્યાર પછી આવો 630 ના 10% એટલે 63 હાલો 10% 63 થઈ ગઈ કિંમત બરાબર કરો સરવાળો અહીંયા કિંમત કઈ આવે નહીં કારણ કે એ તો માઈનસ થઈ ગયા ફોર્મ દીધો એમાં કોઈ ખર્ચ રહેતો નથી હાલો તો હવે સરવાળો દે 1569 बी विभाग में सरवाळो करशो 2442 आ विभाग में सरवाळो करशो 1416 अहीं कई आवती नथी अहीं तेने उमेरी दे 573 थई गया किंमत ई विभाग में 573 हवे ध्यान आपजो हवे आपणे त्यार पछी कीधुं કે આ વિભાગના ખર્ચ ફાળવી દેવાના ઈ વિભાગના ખર્ચ હાલો ઈના ખર્ચની ફાળવણી હાલો ઈ વિભાગના ખર્ચની ફાળવણી કરવી છે તમે કીધું 10% 20% 50 અને 20 10% 20% 50 અને 20 ફરી વખત જો 10% એ વિભાગને આપવા કોના ઈનો જે ખર્ચ હોય તે 10% એ વિભાગમાં 20% બી વિભાગમાં 50% સી વિભાગમાં અને 20% પાછું ડી વિભાગને આપવાના કીધા હાલો તો પહેલા અહીંયા માઈનસ કરી દેવાનું 573 હાલો ત્યાંથી હું સરવાળાની નિશાન કરી દઉં હવે આ ખર્ચ બધે ફાળવવાના છે પહેલા ફાળવો 10% એટલે 57.3 પણ રાખવાના થશે આપણે 57 57 573 ના 20% કરો તો 157 573 ના 20% 215 यहाँ एक रुपये कीमत ओछी आवशे 114 कई रीते ए वाय यहाँ थाय तो 15 तो केम तमे 14 लख्या हवे ध्यान राखो आ त्रणेयनो तमे सरवाळो करशो एटले बाकीनी कीमत आ बधानो सरवाळो 1 2 3 4 सरवाळो आना करता वधु न थवो आना जेटलो थई जावो तो एटले छेल्ला जे विभागमां फाळवणी करीए एमां तफावतनी रकम लखाय પેલા ત્રણેયનો સરવાળો કરી એમાંથી આ બાદ કરી 1000 રૂપિયા વધ ઘટ કિંમત આવી હોય પણ લખવાનું પણ ટોટલ આ ત્રણેયની ચારેયનો એટલો થવો જોઈએ હાલો અહીંયા કેટલા આવ્યા 114 આવ્યા હાલો 114 કરો અહીંયા સરવાળો હાલો અહીંયા 15 69 પ્લસ 57 તેથી 1626 2442 પ્લસ 115 પુનરાવર્તિત પદ્ધતિનો અર્થ જો હવે ખ્યાલ આવે ફરી વખત આમાં કિંમત આવી જ્યાં સુધી આ બંનેમાં કિંમત આવે ત્યાં સુધી તેની ફાળવણી આગળ આગળ કરતી જાવ આ બંનેમાં જીરો થાય ત્યાં સુધી ફાળવણી લેતી જાવ એને કહેવાય પુનરાવર્તન એક વખત ડી વિભાગનો ખર્ચ આ ફાળવી દીધો હવે પાછો આ ડી માં આવ્યો તો પાછો ડી ની કરો ફાળવો ડી ના ખર્ચની ફાળવણી પ્રમાણ તો છે નહીં 30 40 20 અને 10 હાલો 114 માઇનસ થઈ ગયા કરો અહીંયા 10 પેલા વિભાગમાં 114 ના 30% 114 ના 40% 114 ના 20% અને 114 ના 10% પોઈન્ટ પછીના અંક ન લો હાલો કરો ફાળવ તો તેની ફાળવણી આપણી થશે પ્રથમ 34 આવશે 114 ગુણ્યા 40% કરો તો ત્યાં કિંમત કેટલી તમને મળે છે 46 હાલ 114 ગુણ્યા 20% હાલો 20% લેખે કરીએ તો 23
અને છેલ્લે ત્રણેયનો સરવાળો બાકીની કિંમત વધે 11 રૂપિયા ત્યાં પડે હાલો કરો સરવાળો અહીંયા આવી ગઈ 11 રૂપિયા કિંમત અહીંયા કોઈ કિંમત આવતી નથી હવે ધ્યાન આપજો અહીંયા સોરી અહીંયા સરવાળા પહેલા લઈ કરો 1626 પ્લસ 34 હાલો તેથી 1660 2557 પ્લસ 46 1703 પ્લસ 23 1726 હાલો વિગતો પૂરી હવે તો પાછો આને ડી એ સોરી ઈ વિભાગ જ્યાં સુધી આ બે માં કિંમત આવે ત્યાં સુધી આગળ લેતું જાય હાલો હવે આ ડી નું કઈ રીતે ફાળો તમને કીધું છે બીજા પત્ર ડી માં 10 20 50 અને 20 ટકા તો આની આપણે ફરી વખત ફાળવણી કરવી પડશે હાલો કરીએ ત્યાં વિભાગ ઈ ના ખર્ચની ફાળવણી વિભાગ ઈ ના ખર્ચની ફાળવણી क्या प्रमाण है 10% 20% 50% અને 20% બરાબર એ ખર્ચની ફાળવણી તમારે ક્રમશ 11 રૂપિયાને 10% લેજે કરો તો 1 રૂપિયો આવશે 1.1 એટલે લખવાનું 1 હાલો એના 20% એટલે તમને મળશે 2.something પણ લખવાના 2 હાલો ત્યાર પછી અહીંયા આવશે કેટલા ટકા છે 50% એટલે કેટલા થશે 6.5 આવે એટલે 6 કરીએ હવે છેલ્લે જે કિંમત વધે ત્રણેયનો સરવાળો કરો કેટલા થાય 8 ને 9 છેલ્લે વધારી આમાં દેવા 2 હાલો હવે અહીંયા કોઈ કિંમત આવતી અહીંયા 2 રૂપિયા આવ્યા ફાળવણી કરવી પડે હાલો તેથી 2605 7032 હાલો તો એ કિંમત તમને મળી અને અહીંયા તમારી કિંમત ફરી વખત આપણે અહીંયા ભૂલ થાય જુઓ 1 3 9 9 અને છેલ્લે કેટલા વધે તમારા 2 વધે છે તો હાલો કરો અહીંયા 2 કિંમતની ફાળવણી સોરી બરાબર છે 2 હવે એ 2 રકમ ફાળવી દેવાની હાલો તો क्या विभाग में से डी करो अहीं डी હવે અહીંયા નહીં ડી ની ફાળવણી કરો ડી ના ખર્ચની ફાળવણી હાલો 30 ડી નો ખર્ચ કરો 30 40 20 અને 10 કરો હાલો 2 જ રૂપિયા ફાળવા છે પહેલા 2 ના 30% કરો 2 ના 30% લેખે કરશો 0.6 અહીં એક આવ્યું હવે એક વધે અહીં આપી દો કઈ જરૂર નથી આગળ જો હાલો અહીંયા બંને માં 0 આવી જવું જોઈએ કે જો ડેસ 32 કરો 2606 અહીંયા કરો 1662 કુલ ખર્ચ હાલો કુલ ખર્ચ મળી ગયો પ્રથમ આપો દાખલાનો જવાબ કુલ ખર્ચનો જવાબ આપો હવે તમે કીધું કલાક દીઠ યાંત્રિક કલાક દર સૂત્ર લખાવો છો યાંત્રિક કલાક દર સૂત્ર કુલ ખર્ચ છેદમાં કુલ કલાક હવે જો તો તમને આપેલું છે કુલ ખર્ચ તો અહીં ત્રણેય વિભાગમાં મળી ગયા અહીંયા યાંત્રિક કલાક દર ન કુલ ખર્ચ અહીં આપેલો રકમની અંદર તમને આપેલું છે ઉપર પ્રથમ કોષ્ટકની નીચે કીધું યાંત્રિક જુદા જુદા વિભાગો વચ્ચે કેટલી કલાક વપરાય છે તે આપેલું છે તો તમે 1662 કલાક પહેલા તો અહીંયા આપણે જવાબ લખાવું છું 1662 છેદમાં તેના કલાક કેટલા છે 1642 હાલો તેથી તેનો જવાબ કરો બંનેનો ભાગાકાર 1662 કલાક સોરી કુલ ખર્ચ છેદમાં તેના કલાકો આપેલા છે જવાબ આવશે 1.01 હાલો 2606 ભાગ્યા
2303 આપેલા છે એનો જવાબ તમને મળશે 1.13 1.13 હાલો 1732 ભાગ્યા કેટલા કલાક આપેલા છે 886 એટલે જવાબ આવશે 1.98 હાલો આ તમારો દાખલો અહીંયા પૂરો ગણાય છે આપણે આ રીતે કલાક દર શોધવાનો થતો હોય છે હવે તમને કલાક દર આપેલો છે વધારાની જે જવાબ માંગ્યો એ ગણો હોય તો ગણજો પરીક્ષામાં એ ખાસ કાંઈ જરૂરિયાતી નથી તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ જરૂર પડશે તો વધારાના દાખલા પરીક્ષા ઉપર મૂકશું પણ અત્યારે આ પદ્ધતિના દાખલા પૂરા કરીએ છીએ પ્રેક્ટિસ કરશો હવે તમને બધા દાખલાઓ સરળતાથી આવી જશે ક્યાંય પણ અટકો તો મારો સંપર્ક કરી અને તમારા મૂંઝવતા પ્રશ્નનો જવાબ મેળવી આપશો તો આજે એટલું રાખીએ છીએ અને આપણું પોસ્ટ એકાઉન્ટનું આખું જ પેપર વિગતે અહીંયા પૂરું કરીએ છીએ હજી કોઈ યુનિવર્સિટી તરફથી પેપર સ્ટાઇલમાં ફેરફારની કોઈ સૂચના નથી મળી એટલે આપણે આજ સુધીની વાત કરીએ તો તમારે પ્રત્યેક ચેપ્ટર પૂરેપૂરા વ્યવસ્થિત તૈયાર કરી પરીક્ષા આપવાની થશે તો આજે આ ચેપ્ટર પૂરું કરી પોસ્ટ એકાઉન્ટ વિષય પણ આપણે પૂરો જાહેર કરીએ છીએ અને આપણે રજા લઈએ સારી રીતે તમે માર્ક્સ લાવો એવી તમને શુભકામના પાઠવું છું ધન્યવાદ.